Hello children, I Rehana Kasli representing Bright Star International School Billimora would like to explain you the topic activities of Gujarati subject. Aaj apne Gujarati ni textbook na page number 85 par activities ma pravut etle ke pravutiyo ma agar joishu. Exercise 1. समान अक्षरों फटे वर्तुर करो सर्कल अराउंड अ सिमिलर लेटर्स अन्य अलग अलग अक्षरों आपेला छे तेमाथी जे अक्षरों समान हो तेना पर सर्कल करवानो छे तो चालो बारो को आपरे हवे जोईए पहेलो अक्षर कयो छे न न ने ऋणी मात्रा नृ म म ने ऋणी मात्रा मृ एना पछी ब ब ने ऋणी मात्रा ब्रु पछी न न ने ऋणी मात्रा नृ તો હવે આ જે નૃ જે અક્ષર છે તે પાછો રિપીટ થયો છે તો તેના પર આપણે સર્કલ કરીને બતાવેલું જ છે તો હવે આગળ જ્યાં પણ નૃ આવશે ત્યાં આપણે જાતે સર્કલ કરવાનું છે હવે આગળ જોઈએ તો ધ ધને ઋની માત્રા ધ્રુવ ગ ગને ઋની માત્રા ગૃ ન નને ઋની માત્રા નૃ પાછું નૃ આવ્યું તો હવે આપણે તેના ઉપર સર્કલ કરીએ એના પછીનું જોઈએ તો વ વને ઋની માત્રા વૃ ન ન ને ઋની માત્રા નૃ પાછું નૃ આવ્યું તો આપણે એના પર સર્કલ કરીએ ઠ ઠ ને ઋની માત્રા થૃ પ પ ને ઋની માત્રા પૃ ન ન ને ઋની માત્રા નૃ પાછું નૃ આવ્યું તો આપણે તેના પર સર્કલ કરીએ ચ ચ ને ઋની માત્રા ચૃ તો જ્યાં જ્યાં ન ને ઋની માત્રા નૃ આવ્યું તેના પર આપણે અહીંયા સર્કલ કર્યું છે તમારે બી આ જ રીતે તમારી ટેક્સ્ટબુકમાં સર્કલ કરવાનું છે નાવ એક્સરસાઇઝ ટુ નૃને નૃ સાથે જોડો જોઈન નૃ વિથ નૃ હવે અહીંયા વચમાં નૃ અક્ષર આપેલો છે અને આજુબાજુ અલગ અલગ અક્ષરો આપેલા છે તો આ બધા અક્ષરોમાંથી નૃને નૃ જ અક્ષર હોય તેની સાથે જોઈન કરવાનું છે આપણને એક નૃને નૃ સાથે જોઈન કરીને બતાવેલું છે બાકીનું આપણે જાતે જોઈન કરવાનું છે તો ચાલો બાળકો હવે આપણે શરૂ કરીએ ક ક ને કૃની માત્રા કૃ હવે અહીંયા કૃ છે ને આપણે અક્ષર છે નૃ બંને અક્ષર સમાન નથી માટે જોઈન થશે નહીં હવે એના પછીનો અક્ષર આપણે જોઈએ તો ન ન ને ઋની માત્રા નૃ છે આ પણ નૃ છે તો આપણે બંનેને એકબીજા સાથે જોઈન કરીએ એના પછીનું જોઈએ તો આ ડ ને ઋની માત્રા ધ્રુવ છે અને આપણું અંડર જે આપેલું છે તેમાં ન ને ઋની માત્રા નૃ છે મિડલમાં તો બંને સમાન નથી માટે જોઈન થશે નહીં હવે એના પછી આપણે જોઈએ તો આ ન ને ઋની માત્રા નૃ છે અને અંડર પણ આપણે ન ને ઋની માત્રા નૃ છે તો બંનેને એકબીજા સાથે જોઈન કરીશું એના પછી આપણે જોઈએ તો આ ઢ ને ઋની માત્રા ધ્રુવ છે અને આપણું મિડલમાં ન ને ઋની માત્રા નૃ છે બંને અક્ષર સમાન ન હોવાને કારણે જોઈન થશે નહીં એના પછીનું આપણે જોઈએ તો ગ ઘ ને ઋની માત્રા ગૃ છે અને આ નૃ છે માટે જોઈન થશે નહીં થાય હવે એના પછી આપણે જોઈએ તો આ ન ને ઋની માત્રા નૃ છે આ પણ ન ને ઋની માત્રા નૃ છે તો બંને એકબીજા સાથે જોઈન થઈ જશે હવે આ જોઈએ તો આ ભ ને ઋની માત્રા ભૃ છે અને આ નૃ છે તો જોઈન થશે નહીં થાય હવે આ જોઈએ તો આપણે આ અક્ષર કયો છે ન ને ઋની માત્રા નૃ છે આ પણ ન ને ઋની માત્રા નૃ છે બંને સરખું હોવાને કારણે જોઈન થઈ જશે એના પછીનું આપણે જોઈએ તો સ ને ઋની માત્રા શ્રુ છે આ ન ને ઋની માત્રા નૃ છે અક્ષર સરખા ન હોવાને કારણે જોઈન થશે નહીં એના પછી આપણે જોઈએ તો આ મ ને ઋની માત્રા મૃ છે ને આ ન ને ઋની માત્રા નૃ છે બંને અક્ષર સમાન ન હોવાને કારણે જોઈન થશે નહીં જ્યાં જ્યાં ન ને ઋની માત્રા નૃ હતું તેને આપણે વચ્ચેના ન ને ઋની માત્રા નૃ અક્ષર સાથે જોઈન કર્યું તમારે બી આ રીતે જોઈન કરવાનું છે નાવ એક્સરસાઇઝ નેક્સ્ટ વ ને ઋની માત્રા વૃને વ ને ઋની માત્રા વૃ સાથે જોડો જોઈન વૃ વિથ વૃ હવે વચ્ચે વૃ અક્ષર આપેલો છે ને આજુબાજુ અલગ અલગ અક્ષરો આપેલા છે તો વ ને ઋની માત્રા વૃને વ ને ઋની માત્રા વૃ સાથે આપણને એક જોઈન કરીને બતાવ્યું છે બાકીના અક્ષરોને આપણે જોઈન કરવાના છે ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી હવે આજે પહેલો અક્ષર કયો છે તો ગ ને ઋની માત્રા ગૃ હવે આ ગૃ છે અને અંડર આપણને મિડલમાં જે છે તે વૃ આપેલો છે માટે જોઈન થશે નહીં થાય હવે એના પછીનું આપણે જોઈએ તો આ વ ને ઋની માત્રા વૃ છે આ પણ વ ને ઋની માત્રા વૃ છે બંને અક્ષર સમાન હોવાને કારણે જોઈન થઈ જશે એના પછી આપણે જોઈએ તો આ ઘ ને ઋની માત્રા ગૃ છે
અને આ વન એ ઋની માત્ર વૃ છે માટે જોઈન થશે નહીં થાય. હવે એના પછીનું આપણે જોઈએ તો આ સ અને ઋની માત્ર સૃ છે, આ વન એ ઋની માત્ર વૃ છે માટે જોઈન થશે નહીં થાય. એના પછીનો અક્ષર આપણે જોઈએ તો આ સ અને ઋની માત્ર સૃ છે, આ વન એ ઋની માત્ર વૃ છે, બંને અક્ષર સમાન ન હોવાને કારણે જોઈન થશે નહીં. હવે એના પછીનો આપણે જોઈએ આ વન એ ઋની માત્ર વૃ છે, આ પણ વન એ ઋની માત્ર વૃ છે, બંને અક્ષરો સમાન હોવાથી જોઈન કરી દેશું. એના પછીનો આપણે જોઈએ આ તને ઋની માત્ર તૃ છે, આ વન એ ઋની માત્ર વૃ છે, અલગ હોવાને કારણે જોઈન થશે નહીં. હવે આ એના પછીનો અક્ષર આપણે જોઈએ તો આ વન એ ઋની માત્ર વૃ છે, આ પણ વન એ ઋની માત્ર વૃ છે, બંને અક્ષર સમાન હોવાને કારણે જોઈન થઈ જશે. એના પછીનો આપણે આ જોઈએ તો આ મને ઋની માત્ર મૃ છે, આ વન એ ઋની માત્ર વૃ છે, બંને અક્ષર અલગ હોવાને કારણે જોઈન થઈ શકશે નહીં. એના પછીનો આપણે આ જોઈએ તો આ વન એ ઋની માત્ર વૃ છે, આ પણ વન એ ઋની માત્ર વૃ છે, બંને અક્ષર સમાન હોવાથી જોઈન થઈ જશે. આ જોઈએ એના પછીનો તો બને ઋની માત્ર વૃ છે, આ વન એ ઋની માત્ર વૃ છે, બંને અક્ષર અલગ હોવાને કારણે જોઈન થશે નહીં. તો જે જે અક્ષરો વન એ ઋની માત્ર વૃ છે તેને આપણે અંડર મિડલવાળા વૃ અક્ષર સાથે જોઈન કર્યું. હવે આ જ રીતે તમારે બી તમારી ટેક્સ્ટ બુકમાં જોઈન કરવાનું રહેશે. નાવ એક્સરસાઇઝ 3, ચિત્રોને તેમના શબ્દો સાથે જોડો. જોઈન ધ પિક્ચર્સ વિથ ધેર વર્ડ્સ. હવે અહીંયા બધા ચિત્રો આપેલા છે ને વચ્ચે આપણને વર્ડ્સ એટલે કે શબ્દો આપેલા છે, તો જે શબ્દો સાથે તે મેટ ખાય તેની સાથે આપણે જોઈન કરવાનું છે. પહેલો શબ્દ છે કનેરૂની માત્ર કૃષક, કૃષક. હવે કૃષક ક્યાં આપેલો છે આપણને? અહીંયા જ છે ખેડૂત. ચાલો તો કૃષકને આપણે જોઈન કરી દઈએ. એના પછીનું છે રૂસ અને રસવાઈ સી, ઋષિ. હવે ઋષિ ક્યાં છે? આ રહ્યું, એ તો આપણે ઓલરેડી કરીને બતાવેલું છે, ઓલરેડી હેવ ડન. એના પછીનું આપણે લઈ લઈએ થર્ડ. સને ઋની માત્ર સૃ, ગને કાનો ગા લ, સૃગાલ. હવે શિયાર ક્યાં છે? આ રહ્યું, તો સૃગાલને આપણે જોઈન કરી દઈએ. નાવ નેક્સ્ટ, નને ઋની માત્ર નૃપ, નૃપ. ક્યાં છે રાજા? આ રહ્યો, નૃપ આ રહ્યો, તેને આપણે જોઈન કરી દઈએ. એના પછી છે વૃષભ, વૃષભ. ક્યાં છે વૃષભ? આ રહ્યું, તો આપણે તેને તેના ચિત્રને શબ્દો સાથે જોઈન કરી દઈએ વૃષભ. હવે એના પછી વૃક્ષ ક્યાં છે ઝાડ ભાઈ? આ રહ્યું, તો આપણે તેની સાથે જોઈન કરી દઈએ. તો આ રીતે આપણે વચ્ચેના શબ્દોને તેને મેળ ખાતા ચિત્રો સાથે જોઈન કર્યા. સો ચિલ્ડ્રન, ધીસ હોલ એક્ટિવિટી યુ હેવ ટુ ડુ ઇન યોર ટેક્સ્ટ બુક. સ્પીક એન્ડ રાઇટ ઇન યોર ટેક્સ્ટ બુક. આઈ વિલ સેન્ડ ઇન PDF ફાઇલ. થેન્ક યુ ચિલ્ડ્રન.